विद्यार्थी मित्रों, कई पाचा ऑनलाइन एजुकेशन अल्ट्रा विजन एकेडमी में आपनु हार्दिक स्वागत है। धोरण 12 आर्ट्स एंड कॉमर्स विषय गुजराती कविताओना वाणी अने एना कवि इंदुलाल गांधी एक उल्लेख पात्र आ कवि छे। તેઓ આમ તો મોરબીના વતની હતા। એમણે ગીતો, કથા, કાવ્યો, સોનેટો ગુજરાતી સાહિત્યને આપી અને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવવામાં સિંહ ફાળો આપ્યો છે। પત્રકારિત્વ ક્ષેત્રે પણ એમણે સારું ખેડાણ ગુજરાતી સાહિત્યમાં કરેલું છે। આકાશવાણીમાં પોતાની અવિરત સેવાઓ એમણે આપેલી છે। પ્રસ્તુત વાણી એક કથા કાવ્ય છે। કંગાળ દરિદ્ર કન્યાની કરુણા ઉપજાવી એવી સ્થિતિનું વર્ણન કરીને સમાજની વિષમ પરિસ્થિતિનું કવિ અહીં વેદક ભાષામાં વર્ણન કર્યું છે। ગરીબાઈ અને દારિદ્રતામાં જમીન આસમાનનો ફેર છે, ન માનવામાં આવી વાત છે। ગરીબ હોવું એ સ્વભાવગત બાબત છે અને દારિદ્રતા હોવી એ પરિસ્થિતિ જન્ય બાબત છે। અહીં કવિએ કંગાળ શબ્દ વાપર્યો છે કે જે બંને શબ્દોને સ્પર્શે છે। અહીં કવિ એવું ન કીધું કે ગરીબ, પરંતુ કંગાળ સ્ત્રીની વાત કરી છે। કંગાળ શબ્દ એવો છે કે જે બંને શબ્દોને સ્પર્શે છે, દારિદ્રતાને સ્પર્શે છે અને ગરીબીને પણ સ્પર્શે છે। સમાજની વિષમ પરિસ્થિતિ ઉપર કવિએ અહીં વ્યંગનાત્મક ભાષાઓ દ્વારા ગરીબાઈનું, દારિદ્રતાનું, કરુણાનું વર્ણન કરવાનો સારો એવો પ્રયાસ કરેલો છે। કવિતાની અંદર જોઈએ, દિવાળીના દિન આવતા જાણી ભાદરમાં ધુએ લુગડા પાણી। અહીં એવી એક કંગાળ ભાણીની પરિસ્થિતિનું વર્ણન છે કે જે ખરેખર એવી પરિસ્થિતિમાં પોતાનું જીવન જીવી રહી છે કે એક ટાઈમ ખાવાના જેને ફાંફા છે, એક એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે કે જેને પહેરવા માટે એક જોડી કપડાં છે અને એ પણ ફાટેલા તૂટેલા છે, એની પાસે બીજા કોઈ કપડાં નથી। દિવાળીના દિવસો આવે છે, નવા કપડાં લઈ શકે એવી પરિસ્થિતિ નથી। એટલે થયું કે આવતીકાલે દિવાળી, તો મારે તો આને આ જ કપડાં પહેરવાના, લાવ આ જવા કપડાંને ધોવા જવું, અને ધોવા જાય છે ત્યાં આપણી કવિતા શરૂઆત થાય છે। જુઓ કવિતામાં, દિવાળીના દિન આવતા જાણી ભાદર નદીમાં લુગડા ધુએ પાણી, માથે હતું કાળી રાતનું ધાબું, કાળી ડિબાંગ ભયંકર રાતથી માખી ત્રાકીને કર્યો એકઠો સાબુ, જ્યાં ત્યાં સાપના કટકાઓ માગી અને એક સાબુ ભેગો કર્યો છે, કારણ કે સાબુ લેવા માટે પણ એની પાસે પૈસા નથી। ત્યારબાદ કોડી વિનાની હું કેટલું આમ, એની પાસે તો એક રૂપિયો પણ નથી। એટલે રૂપિયો પૈસા ન હોવાના કારણે એ જ્યાં ત્યાંથી પૈસા માગી શકે એવી કન્ડિશન પણ નથી, ને પૈસા કોણ આપે, એટલા માટે જ્યાં ત્યાંથી સાબુના કટકાઓ માગી અને આજે ભાદર નદીની અંદર લુગડા ધોવા માટે માણી ગઈ છે। રૃદિયામાં એમ રડતી છાની ભાદરમાં લુગડા ધોવે માણી, એની પરિસ્થિતિ એટલી વિષમ છે કે હૃદયની અંદર એ સાનીમાની હડે છે। લુગડામાં પછી કેવી પરિસ્થિતિ છે તમે જુઓ, લુગડામાં એક સાડલો જૂનો, ઘાઘરો મેલો દાંત કે દૂનો, એક સાડી છે અને ઘાઘરો છે અને ઘાઘરો પણ એકદમ મેલો છે, કમકલાએ કર્યો કેવડો ગુનો, કમકલું જે જીર્ણ વસ્ત્ર છે એ પણ એની પાસે એક છે, તીને તોફાયેલા ચિત્રાને કેમ જીકવું તાણી, આ ત્રણેય વસ્ત્રોને વારાફરતી વારાફરતી કેમ ધોવા, એ મનોમન વાણી છે વિચાર કરી રહી હતી। આવી રીતે વિચાર કરતા કરતા ભાદર નદીને કિનારે પહોંચી વાણી, ઓઢણું પહેરે ને ઘાઘરો ધોવે, જો વારાફરતી કપડાં ન ધોવે છે, એની પાસે કપડાં તો બીજા છે નહીં કે એક જોડી કપડાં પહેરી બીજા જોડી કપડાં ધોવે, એટલે વારાફરતી વારાફરતી કપડાં પહેરતી, એક એક કપડું શરીર પર ઢાંકતી જાય અને કપડાં ધોતી જાય છે। સૌ પ્રથમ તો ઓઢણું પહેરે ને ઘાઘરો ધોવે, પછી ઘાઘરો ઓઢે અને ઓઢણું ધોવે,
बीती बीती चारे दिशाओं में जुए, चारे दिशाओं में जोती जाए कि कोई मैंने जोतु तो नहीं ने, कोई मैंने जोतु तो नहीं ने, पोटलू पेरे घाघरो धुए, घाघरो ओटे पोटलू धुए, वारापति एने उगाड़ा अंगे अंगमा थी आत्मा जुए छे, एनो जरे अंग उगाड़ो थाय छे त्यारे एनो आत्मा ए ढंकी रह्यो छे, केवी परिस्थिति छे, लाख टका नी आबरू एने सोर मा थाय, लाख रुपया नी आबरू एने एक कपड़ा नी अंदर एने संताड़ी छे, खूब ज कंगाल परिस्थिति उभा उभा आजूबाजूना प्रकृतिना तत्वों पर आवी परिस्थितिनी अंदर पाणीनी आवी स्थिति जे लोको वातो करे छे, प्रकृतिना तत्वों वातो करे छे, उभा उभा करे झाड़वा वातु चीपड़ा वेचीने पेटड़ा भरती क्यांथी मळे एने चिथुरु जोतु, પાણી તો ચીબડા વેચે પોતાના પરિવારનું પોતાનું ભરણ પોષણ કરે છે અને ચોથું કપડું તો કઈ રીતે લઈ શકે, આજુબાજુ પેલા જાળવા આવી વાતો કરે છે અને પછી વસ્ત્ર વિનાની સ્ત્રી જાતની આબરૂ માટે પડી નથી જતી કેમ મોલાતું, આ વસ્ત્ર વિનાની સ્ત્રીની આબરૂને બચાવવા માટે આ મોટા મોટા બહેરો કેમ પડી જતા નથી, કેમ વ્યંગ કર્યો છે કે સમાજની આવી વિષમ પરિસ્થિતિમાં કોઈ કોઈને મદદ કરવા માટે કેમ તૈયાર થતો નથી, અને ત્યારબાદ શિયાળવાની છૂટતી વાણી ભાદરમાં દુવે લુગડા વાણી રા કાળી રાત દિબાક ભયંકર રાત છે, પરિસ્થિતિ એવી છે કે આ રાતના સમયની અંદર શિયાળિયાઓમાં વાત સંભળાય છે, વાણી ખૂબ ડરેલી છે, અંગે અંગે આવ્યું ટાઢનું તેડું, ગુલાબી ઠંડી છે, પુષ્કળ ઠંડીનું વાતાવરણ છે અને સ્વાભાવિક છે એક કપડું ધોવે અને ધોયેલું કપડું પાછું પહેરે અને વળી પાછું બીજું કપડું ધોવે, એટલે એક તો ઠંડીનો સમય રાતનો સમય અને પાછો લીલો કપડો પહેરે અને પવન નદીનો કિનારો અને પાછો પવન વાતો હોય ઠંડુ હવામાન હોય એટલે સ્વાભાવિક ઠંડી લાગે અને પાછી આવી રાતની અંદર થશે થાય છે કેવું કે શિયાળિયા શિયાળાનો મોટો મોટો અવાજ સંભળાય છે અને ડર વધારે ગર્ભિત થતો જાય છે, અંગે અંગે આવ્યું ટાઢનું તેડું કેમ કરીને થાવ ઝૂંપડી ભેડું, વાણીને મનોમન વિચાર આવે છે કે હું કેમ કરીને મારા જલ્દીથી લુગડા ધોઈ અને પછી હું જલ્દી જલ્દી મારી ઝૂંપડીમાં જલ્દી પહોંચી જાઉં, વાયુ પાંખ ઉડાડતી રેડું, આ બાજુ પવનની પણ વા ચડી છે, ધૂળો ઉડે છે અને એ ધૂળો ઉડવાને કારણે એના કપડા ઉપર ધૂળો ચોંટી રહી છે, જેમ તેમ પહેરી લુગડા માઠી ઠેસ ઠેબા ગળથોલિયા ખાતી ધ્રુજતી ધ્રુજતી કાયા સંતાડતી ઉભે પહોંચતા તો પટકાણી રાતની રાણી, જેમ તેમ કરી કપડાં પહેરી અને ત્યાંથી ઠેસ ઠેબા ગળથોલિયા ખાતી ધ્રુજતી ધ્રુજતી પોતાની કાયાને સંતાડતી આ રાતની રાણી એટલે ભાણી પોતાની ઝૂંપડીએ જ્યાં પહોંચી ત્યાં તો એ ઢળી પડી, આમ આવી રીતે ભાદરમાં લુગડા ધોતી હતી વાણી, ઇન્દુલાલ ગાંધીએ સમાજની વિષમ પરિસ્થિતિ સમક્ષ આપણું ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે સમાજની અંદર દુનિયાની અંદર આવા લોકો પણ પોતાનું જીવન જીવી રહ્યા છે કે જેને એક ટાઈમ ખાવાના પણ ફાંફા છે, જેને શરીર ઉપર ઓઢવા પહેરવા માટે એક જોડી વસ્ત્ર છે, એના માટે તો બધાએ દિવસો સરખા છે, હું આશા રાખું છું કે તમને આ લેક્ચરમાં ખૂબ સરસ ખબર પડી હશે, ફરી પાછા આવતીકાલે નવા લેક્ચરમાં મળીએ. ધન્યવાદ.